વલસાડ તાલુકાના કડોદરા અકાળ મુખી હનુમાનજી મંદિરમાં દર્શન કરી પગપાળા જઈ રહેલા એક યુવકને ચાકુના ઘાજીકી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ કરનાર બે આરોપીઓને કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા હતા. યુપીવાસી આદિત્યકુમાર નામનો યુવક અકાળ મુખી હનુમાનજીના દર્શન કરી પરત ઘરે જઈ રહ્યો હતો. તે વખતે બે સમય ચાકુના ઘાજીકી મોબાઈલ અને રોકડા રૂપિયા 400ની લૂંટ કરી નાસી ચૂક્યા હતા. આ પ્રકરણમાં કડોદરા જીઆઈડીસી પોલીસના પીઆઈ હેમંત પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ કડોદરા બ્રિજ નીચેથી લૂંટ કરનાર દીપક શત્રુઘ્ન પાંડે અને ગૌતમ રાકેશ શાહીને ઝડપી પાડી તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ અને ચાકુ કબજે કર્યા હતા. આ અંગે વધુ તપાસ કડોદરા જીઆઈડીસી પોલીસ કરી રહી છે. 3 તારીખે એક અકડામુખી હનુમાનજી નજીક એક બનાવ બન્યા હતા. સંજીવ કુમાર દિનેશચંદ્ર દુબે એમના સાડા હતા. એ જે ભાઈ છે એ ત્યાં જતી વખતે હનુમાનજી મંદિર દર્શન કરી અને એમ જતા હતા. ત્યાં એમની પાસે બે માણસો આવી ચાલતા જ આવી અને એમને કીધું કે ભાઈ તમારા પાસે મોબાઈલ છે મને આપી દો. અને એમણે ઇન્કાર કરી અને એમનો સામનો કરતા એમની પાસે જે પૈસા ખિસ્સામાં હતા એ 400 રૂપિયા લૂંટી લીધા અને મોબાઈલ છીનવાની કોશિશ કરી. એટલે એમણે પ્રતિકાર કર્યો તો સામે જે બે વ્યક્તિ હતા અજાણ્યા સમયે એમણે એમને ચપ્પો મારી દીધો. ચપ્પો એણે પેટના ભાગે માર્યો, છાતીના ભાગે, જાંઘના ભાગે પણ માર્યો. ઘણી ઈજા થઈ, મારી નાખવાનો પ્રયાસ કર્યો એમણે. અને જે તે સમયે એ જે બે આરોપીઓ બીજા બૂમ કરતા આજુબાજુથી બધા માણસો અવાજ કરતા આવી ગયા અને જેથી પેલા બે માણસો જે તે સમયે પૈસા લઈને ભાગી ગયા. અને જે બાબતે પછી ત્યાં સ્થાનિક લોકોએ ત્યાં તપાસ કરતા અને જે 108 બોલાવી અને આ જે ભોગ બનનાર છે એમને હોસ્પિટલાઇઝ કર્યા. હોસ્પિટલાઇઝથી પોલીસને જાણ થઈ, પોલીસ પણ તરત જગ્યા પર પહોંચી અને જગ્યા પર જઈને તપાસ કરતા અકડામુખી હનુમાનજી મંદિર પાસે સીસીટીવી કેમેરા હોય, સીસીટીવી કેમેરામાં જોયું અને સીસીટીવી કેમેરામાં જોતા બે માણસો દેખાય છે અને જે ચહેરો હતો એને અમે બાતમીદારો તથા બીજી ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા એ જે છે એ આરોપીઓ એક દીપક શત્રુઘ્ન દેવલોક પાંડે અને બીજા ગૌતમ રાકેશ કુમાર બાબુલભાઈ શાહી બંને એક તાતી થયા રહે છે અને કડોદરામાં જ રહે છે. અને એ જે ગુનો કરવાની ટેવવાળા છે અને મોબાઈલ લૂંટી અને કોઈને મારી ચપ્પુ મારી દેવાની ટેવવાળા છે તો એ બંને આરોપીઓને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવે છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ તપાસ ચાલુ છે. હવે આગળ અહીંયા નથી આવી પણ કદાચ એમના ગામ કે વતનમાં હોઈ શકે કારણ કે માણસનું એમની જે માનસિકતા હતી ને બધું એ બધું ગુનેગાર જેવું જ હતું.